ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે અને 71મા રાજ્યકક્ષાના વન મહોત્સવની રાજકોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને પોતાના જન્મદિવસ નિમિત્તે રાજકોટ શહેરને હરિયાળું બનાવવા અને રાજકોટ વાસીઓને અનોખું નજરાણું આપવા માટે શ્રીરામ વનની ભેટ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રાજ્યકક્ષાના વન મહોત્સવની જુદા જુદા જિલ્લામાં વનના નિર્માણ કરીને ઉજવણી કરવામાં આવે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જન્મદિવસ અને 71મા રાજ્યકક્ષાના વન મહોત્સવ નિમિત્તે રાજકોટ શહેરના આજી ડેમ કાંઠે નિર્માણ પામી રહેલ અર્બન ફોરેસ્ટ ખાતે ગ્રીન બેલ્ટ હેતુ માટે કુલ 156.16 એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે, જેમાં 47 એકર જમીનમાં પ્રારંભિક તબક્કે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે રાજકોટને ગુજરાત સરકાર તરફથી એક ખૂબ જ મોટી ભેટ મળી છે, જે 153 એકરમાં જે અર્બન ફોરેસ્ટનું આજે જે ખાતમુહૂર્ત થયું છે એ રાજકોટ માટે ખૂબ જ એક સારી વાત છે. અને રાજકોટની પ્રજા, રાજકોટના લોકોને શુદ્ધ ઓક્સિજન અને શુદ્ધ વાતાવરણ મળે એ પ્રકારે સરકારે સંપૂર્ણ ખર્ચ જે કાંઈ હોય એ સરકારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપેલ છે. રાજકોટમાં છેલ્લા થોડા વર્ષોમાં ગ્રીન કવર વધ્યું છે અને આજે ગ્રીન કવર વધી રહ્યું છે એના જ ભાગરૂપે અહીંયા આ એક અર્બન ફોરેસ્ટનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને આગળ પણ વધારે પ્લાન્ટેશન થાય. પ્રદ્યુમન પાક એરિયા છે, રાંદરડા, લાલપરી લેક, આપણા જે લેક્સ છે તેને આજુબાજુ થાય, અમારા નાકરાવાડી અને સોખડા ખાતે પણ પર્યાવરણમાં સુધારો થાય એના માટે વૃક્ષારોપણ થાય એના માટે કામગીરી અત્યારે ચાલુ છે. 71મા વન મહોત્સવની ઉજવણી મુખ્યપ્રધાન વિજય રૂપાણી, વનમંત્રી ગણપત વસાવા, રાજ્ય વનમંત્રી રમણલાલ પાટકર સહિતના આગેવાનોએ ઈ લોકાર્પણ કરીને કરવામાં આવી હતી. અર્બન ફોરેસ્ટ ખાતે સ્થાનિક આગેવાનો અને અધિકારીઓએ વૃક્ષારોપણ કરીને વન મહોત્સવ અને મુખ્યપ્રધાનના જન્મદિવસને ઉજવ્યો હતો. તેમના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાને 153.16 હેક્ટર લેન્ડ કે જે રાજકોટને એક મોટો વિશાળ પટ્ટો અર્બન ફોરેસ્ટના રૂપમાં વિકસિત કરવા માટે ફાળવ્યો છે. તો આ જગ્યાની ટોપોગ્રાફી, ભૌગોલિક સ્થિતિ, પાણીના સ્ત્રોત, આજુબાજુના રસ્તાઓ, આજુબાજુના બીજા જલસ્ત્રોત, મોટા ડેમનો ભાગ છે અને અહીંયાથી ટૂંક સમયની અંદર જે રોડ પસાર થઈ રહ્યો છે એના કાંઠાના ભાગે જોતાં એક મહા એક ફરવા માટેનું એક પ્રાકૃતિક મોટું માધ્યમ ઊભું થઈ શકશે. આ વિસ્તારની અંદર જુદા જુદા વિસ્તારોને ધ્યાને રાખી માઇથોલોજી વન, રાશિ વન, આયુર્વેદિક વન, નક્ષત્ર વન, બાળકો માટેના ભૂલભુલામણી, ઓપન એર થિયેટર, ગજેબો, વોટર બોડીઝ, કેક્ટેરિયમ, કેક્ટસ, બે સિટિંગ વ્યવસ્થા, આવી જુદી જુદી 35 પ્રકારની વ્યવસ્થાઓ આની અંદર આ અર્બન ફોરેસ્ટની અંદર ઊભી કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના વક્તવ્યમાં રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો અને રાજકોટમાં બનાવવામાં આવતા વનને રામ વન નામ આપ્યું છે. રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોને તેનું સ્મરણ રહે તેથી રામ વન નામ આપવાનો નિર્ણય કરાયો છે. રાજકોટમાં 47 એકરમાં અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વનનું નિર્માણ થશે. અંદાજિત 16 કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વન વિકસાવવામાં આવશે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની સરખામણીએ રાજકોટ હરિયાળી વ્યાપમાં પાછળ છે. રાજકોટમાં હરિયાળીનો વ્યાપ અંદાજ માત્ર 4% જ છે. રાજકોટમાં 156.16 એકર જમીનમાં ગ્રીન બેલ્ટ વિકસાવશે, જે રાજકોટવાસીઓ માટે મુખ્યપ્રધાનની અનોખી ભેટ હશે. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે સુજય ઠુમર, નિર્માણ ન્યૂઝ, રાજકોટ.